करीसू ओ पृष्ठनो बीजो महत्वनो ए मुदो तो ए विभागनुं नाम छे ए उत्तरना विशाल मैदानी प्रदेश तो आ प्रदेश क्या आवेलो छे ए पहेला आपणे खबर होवी जोईए तो हिमालयना जे ऊंचा पर्वतो छे ए पर्वतनी उत्तर भागमां अने दक्षिणनो उच्च प्रदेश छे एनी वच्चेनो जे भाग छे त्यां असंख्य जे नानी मोटी नदीओ वहे छे गंगा ब्रह्मपुत्र सिंधु यमुना आवी जे नदीओ मळे छे ए पोतानी साथे असंख्य कांप कंछडीने लई जाय छे अने आ कांप ज्यां पथराय छे એમાંથી આ મેદાની પ્રદેશોની રચના થઈ છે એનો કોઈ જગ્યાએ 40 50 મીટર જેટલો આ કામ પથરાયેલો છે એટલે એમ કહી શકીએ કે તેને ઉત્તરનો સૌથી વધુમાં વધુ ભાગ રોકે છે એટલે એમ કહી શકીએ કે ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશો ઉત્તરનો મેદાની પ્રદેશ છે એ 2400 કિલોમીટરની અંદર પથરાયેલો છે એટલે એક दम सपाट જોવા મળે છે બીજી રીતે કહીએ તો 180 મીટર થી સમુદ્ર સપાટી થી માપીએ તો ઊંચો એક પણ પ્રદેશ જોવા મળતો નથી પણ કાંપ દ્વારા જે આ મેદાન બનેલું છે એ મેદાન દુનિયા આખાનું સૌથી મોટામાં મોટું એ મેદાન ગણવામાં આવે છે અને આ મેદાની પ્રદેશ ની અંદર જે દિલ્હી છે એ દિલ્હી મેદાની પ્રદેશનું મુખ દ્વાર કહેવામાં આવે છે દિલ્હીની પશ્ચિમ દિશાએ સિંધુ નદી છે જે મોટા ભાગે પશ્ચિમ દિશામાંથી વહી અરબ સાગરને મળે છે ત્યાં એક મેદાની પ્રદેશ અને બીજું પૂર્વનું જે ગંગાનું મેદાન આવે છે તે છેલ્લે ગંગા નદી બ્રહ્મપુત્રની અંદર બંગાળાની ખાડીની અંદર મળી જાય છે હવે આ જે મેદાની પ્રદેશ છે એમાં ખૂબ જ મહત્વના કહી શકાય એવા શહેરોનો વિકાસ થયેલો છે જેમ કે દિલ્હી આગ્રા કાનપુર વારાણસી ત્યાર પછી કોલકાતા જેવો મહત્વના કહી શકાય એવા શહેરોનો વિકાસ થયો છે એટલે સમૃદ્ધ પ્રદેશો આ મેદાની પ્રદેશની અંદર આવેલા છે આ સિવાય સિંધુ નદીને બીજી કેટલીક શાખા નદીઓ મળે છે જેમ કે ચિનાબ છે રાવી છે જેલમ છે બિયાસ છે સતલુજ છે તો આવી નદીઓને પરિણામે પણ એ ઘણી બધી મેદાની પ્રદેશ છે એ ત્યાં કામ પથરાયો છે અને મેદાનનું સર્જન થયેલું છે પણ જે સ્થળોએ નદીઓ પોતાની સાથે કામ લઈ અને પાથરે છે એવા બે વિસ્તાર બે નદીઓ વચ્ચેનો જે ભૂમિ ભાગ છે એને કહેવાય છે દોઆબ દો એટલે બે આબ એટલે જળ એટલે પંજાબ પણ પાંચ નદીઓની વચ્ચેનો જે ભાગ છે પંચ વત્તા આબ એટલે પંજાબ તરીકે ઓળખાય છે જ્યારે ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશો છે એ મેદાની પ્રદેશોને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવે છે ભાબર તરાઈ બાંગર અને ખદર આ ચાર વિભાગની અંદર વહેંચવામાં આવે છે સિંધુ નદીથી તીસ્તા નદી સુધીનો જે પ્રદેશ છે તે મોટા ભાગે નાના મોટા પથ્થરોનો બનેલો છે તો એ 8-16 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે તેને ભાબર કહેવાય છે ભાબર પછીનો જે ભાગ આવે છે તે તરાઈનો છે ખૂબ જ દલદલીય અને વિનાશવાળું જોવા મળે છે એ ક્ષેત્રને આપણે જ્યાં ખૂબ ગીચ જંગલો પણ જોવા મળે છે અને સજીવ સૃષ્ટિ વન્યજીવો છે એ પણ પુષ્કળ જોવા મળે છે આ ઉપરાંત ત્યાંથી આગળ જે જૂનો કાંપ ધરાવતો મેદાની પ્રદેશ છે તેને કહેવામાં આવે છે બાંગર અને દર વર્ષે નદીઓ પોતાની સાથે જે નવો કાંપ પાથરે છે એ નિક્ષિપ્ત થયેલો નવો કાંપ છે એ જે આકાર અને મેદાની પ્રદેશોની રચના કરે છે તેને કહેવામાં આવે છે ખદર ટૂંકમાં કહીએ તો જૂનો કાંપ બાંગર અને નવો કાંપ છે એને ખદરના નામથી ઓળખવામાં આવે છે